ને મિત્રો, મજામાં મિત્રો. આજે સમાજશાસ્ત્રની અંદર આગળની શ્રેણી ધાર્મિક સમુદાયની અંદર જૈન સમુદાય વિશે આપણે જોઈએ, અને પછી જરૂર પડે ટૂંક નોંધ પણ લખી શકશું, જરૂર પડે દરેક એમસીક્યુના જવાબ પણ પરફેક્ટ લખી શકશું. તો મિત્રો, વાર્તાનું શીર્ષક છે જૈન પ્રવાસ યાદગાર ખાસ. જી હા મિત્રો, એવી એક વાત છે કે પ્રવાસે કદાચ પાલિતાણા તીર્થ સ્થાને ગયા હતા જૈન પ્રવાસની અંદર, તો શું મજા હતી એની વાત. મિત્રો, તમને બધાને ખબર છે કે છેલ્લે આપણે ટેસ્ટ લેવાના છે અને ટેસ્ટમાં તમારું બધું સાચું પડવાનું છે. પણ હા મિત્રો, આ પ્રવાસ વિશેની વાતોમાં તો એટલી જ વાત છે કે બધા સાથે પ્રવાસે ગયા હતા અને ત્યાં એક સરસ મજાનો રૂમ ફાળવવામાં આવ્યો, તો 24 કલાક માટે એ રૂમ ફાળવવામાં આવ્યો. મિત્રો, પ્રાચીન આખું બાંધકામ હતું પણ બહુ મસ્ત, એકદમ શાંત. તમે જોયું રૂમની અંદર એક આભા હતી, એટલે જે કજિયા કરતા છોકરા હતા ને એ ત્યાં શાંત એકદમ, હે ને. તો રૂમ નંબરે એ લોકોએ ત્યાં પોઈન્ટ લખેલો હતો ને 37 એવો આપ્યો હતો. બહુ ઓછા લોકો ત્યાં હતા, એકદમ શાંતિનું વાતાવરણ. પણ સૌથી જે મજા હતી ને મિત્રો, એ તો જૈન ફરસાણ, એ લોકો જે પ્રસાદી રૂપે જે ફરસાણ આપ્યું ને, મસ્ત ગરમ ગરમ હતું, સ્વાદ ભરપૂર હતો, રાજી થઈ જાય એવું હતો, અને કલ્પનાતીત હતું. મતલબ કે તમને કલ્પના પણ ના આવે એટલું સરસ મજાનું પ્રસાદ રૂપે હતું. અને હા, મોદક તો હતા જ, તો અનેક મોદક હતા, પણ અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી એટલે કીધું કે અહીં 7 આપો, અનેક મોદક અહીં 7 આપો. આ કંઈક અનુસંધાન છે, તમને બધા જાણો જ છો. અને આગળ એ પણ હતું કે આસ્તેથી અમે પૂરા કરશું, એમ કે આસ્તેથી પૂરા. તો તમે યાદ શું રાખશો? યાદ એ રાખશો કે અનેક મોદક અહીં 7 આપો, આસ્તેથી પૂરા કરશો. તો બધા આનંદથી પૂરા કરવાના છે. પછી આ દર્શન કરવા જવાનું છે. અને એક વાત એ પણ હતી કે પછી તો ઉપવાસ કરવાનો હતો, અને બધાએ મંદિર છે તો માનસિક શિસ્ત તો જાળવવાની જ હતી. મિત્રો, આ બધી વસ્તુનું કંઈક ને કંઈ અનુસંધાન છે. ચાલો જોઈ લઈએ. તમે કહેશો આ પોઈન્ટ 37 નંબરનો રૂમ, યસ. તો પોઈન્ટ 37 છે ને એ મિત્રો ભારતની અંદર જૈન સમુદાયની 1% જ વસ્તી છે. મતલબ કે 100 એક જણા પણ નથી, 0.37% વસ્તી છે, હે ને. તો લઘુમતી અને રુ ને પછી મ એ લંબાવીને શું કામ હશે? તો મિત્રો 24 કલાક શું કામ હશે? તો તમને યાદ રહી કે જૈન ધર્મ છે એના જે તીર્થંકરો છે એ 24 થઈ ગયા. અને જે પહેલા જે હતા ને, રુ એટલે ઋષભદેવ યાદ રાખજો, અને મ એટલે છેલ્લા જે થયા 24માં થયા, એ તો એ મહાવીર સ્વામી. બીજી વસ્તુ કે આ પ્રાચીન ધર્મ તરીકે ગણાય છે મિત્રો, એ યાદ રહી જશે તમને. અને બહુ ઓછા લોકો એટલે તમે બસ સંદર્ભ પકડી લીધો, કારણ કે 0.37% એટલે બહુ ઓછા લોકો. તો ભારતના સંદર્ભે આટલી વાત. તો તમે કહેશો સર, આ શાંતિની જગ્યાએ આમ કજિયા કરીને આમ ક્રોસ કાં કર્યું? તો મિત્રો એ કજી આ 3 છે ને, કારણ કે એ બિલકુલ ના આવે, કારણ કે ધર્મ એટલો સરસ. તો એમાં 3 મુખ્ય બાબતો, ક જી અને આ. ક છે ને મિત્રો એ કર્મ, પણ કર્મનો સિદ્ધાંત. તો અનુસંધાન ખાસ પકડજો કે જે કર્મનો સિદ્ધાંત છે ને એની અંદર એ મુખ્ય વાત માને છે, કર્મના સિદ્ધાંતમાં માને છે. તો જી એટલે તો યસ, તો જીવન મૃત્યુ, તો જીવન એ છે મૃત્યુ છે એનું અનુસંધાન પણ ધર્મ સાથે છે. અને આ એટલે આત્મા, યસ, આત્માના કલ્યાણના સંદર્ભે ઘણું બધું કામ થતું હશે. એટલે 3 વસ્તુ ફરીથી, કર્મનો સિદ્ધાંત, જીવન મૃત્યુ અને આત્મા, આ 3 યાદ રાખજો. તો આ મુખ્ય વાત છે. પછી વાત આવી ગૌરવ, તો આ ગૌરવમાં શું હશે? તો યસ મિત્રો, આ સંપ્રદાયના આ અનુયાયીઓ 3 રાજ્યોની અંદર જો રાજી થયા લખ્યું છે. તો રાજી થયામાં તો રાજ્યો 3 ક્યાં ક્યાં કે ત્યાં વધુ વસ્તી જોવા મળે? તો ગ એટલે તમને ખબર જ પડી ગઈ ગુજરાત, ર એટલે રાજસ્થાન, અને મ એટલે પણ તમને ખબર છે કોણ આવશે? યસ, મહારાષ્ટ્ર. તો ફરીથી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદર. તો સ્વાદમાં, યસ મિત્રો, આ ધર્મની અંદર 2 વિભાગ છે, સ્વ અને દ ઉપરથી તમે યાદ રાખી લેજો. એક શ્વેતાંબર છે અને દિગંબર છે. શ્વેતાંબર અને દિગંબર આ 2 પ્રકારના વિભાગો છે. દિગંબર, અંબર એટલે વસ્ત્ર, શ્વેતાંબર એટલે સફેદ વસ્ત્રો ધારણ કરનાર, અને દિગંબર એટલે દિશા જેનું વસ્ત્ર, એટલે કે વસ્ત્ર ન પહેરનાર જે એ દિગંબર. તો આટલી વાત. તો તમે કહેશો સાહેબ આ ઓલું શું છે? અનેક મોદક અહીં 7 આપો આસ્તેથી પૂરા. હવે મિત્રો 9 વસ્તુ યાદ રાખજો, 9 વસ્તુ કે જે તત્વજ્ઞાન સાથે જોડાયેલી છે, એ 9 વસ્તુ હવે તમને યાદ છે. કારણ શું? અનેક, તો તમે અનેક ઉપરથી મિત્રો યાદ રાખજો કે એ લોકોએ જે 9 જે વિભાગ કર્યા છે
તો એમાં અનેક એટલે શું? તો અનેકાંતવાદ, અનેકાંતવાદ, બરાબર, અનેક અનેકાંતવાદ. તો મોદક તો તમારું જે હિન્દુ ધર્મનું હતું એ જ મોદક, મો એટલે મોક્ષ, દ નો ધ કરીએ છીએ ધર્મ, અને ક એટલે કર્મ, બરાબર, એટલે મોદક મોક્ષ ધર્મ અને કર્મ જે હિન્દુ ધર્મમાં પણ આવતું હતું. તો અનેકાંતવાદ મોક્ષ ધર્મ અને કર્મ. પછી અહીં સાથ આપો, અહીં અહીં ઉપરથી તમને ગાંધીજી યાદ આવીએ ને, યસ બિલકુલ એ જ અહિંસા, અહિંસા અને સાત, યસ સત્ય, એમાં પણ ગાંધીજી યાદ જ છે. આપો, આપોમાં મિત્રો અપરિગ્રહ એ પણ ગાંધીજીનું હતું, અપરિગ્રહ હે ને, જે જોતી વસ્તુ જ રાખવાની, વધારાની વસ્તુ સંગ્રહ નહીં કરવાનો, અપરિગ્રહ. અને અસ્તેય હે ને, અસ્તેય આસ્તેથીમાં અસ્તેય. અને પૂરા, પૂરામાં મિત્રો પરલૌકિકવાદ, પરલૌકિકવાદ. તો અહીં એટલે અહિંસા, સત્ય, આપો એટલે અપરિગ્રહ, આસ્તે અસ્તેય, અને પૂરા, પૂરા એટલે શું થશે, પરલૌકિકવાદ, મતલબ કે પરલોક છે એવું એક આની અંદર અનુસંધાન. હા, પછી મિત્રો દર્શન કરવા જવાનો છે, ઉપવાસ શું કામ છે? તો મિત્રો ધર્મની અંદર ઉપવાસ એટલા માટે છે કે સ્વની શુદ્ધિ થાય છે, પોતાની શુદ્ધિ થવા માટે ઉપવાસ હોય છે. તમે જોતા હશો એ ધર્મની અંદર ઉપવાસનું બહુ મહત્વ છે. માત્ર ગરમ પાણીને આધારે હે આખો દિવસ, અમુક દિવસો સુધી. પછી માનસિક શિસ્ત એ પણ એટલી જ જરૂરી. તો એ એ શું કામ? તો કે વૈચારિક શુદ્ધિ માટે, તો વિચારના શુદ્ધિકરણ માટે આટલી વસ્તુ હોય છે. તો મિત્રો ઉપર એક જગ્યા એવી આવી ગઈ કે જ્યાં લખ્યું હતું કલ્પનાતીત, તેમાં કલ્પ, યસ મિત્રો યાદ રાખજો, કલ્પસૂત્ર, કલ્પસૂત્ર એ છે ને ધાર્મિક પુસ્તક એમનું. તો જૈન ધર્મનું ધાર્મિક પુસ્તક પૂછે તો કલ્પસૂત્ર. તો મને લાગે બધું પરફેક્ટ થઈ ગયું છે અને આપણે ટેસ્ટ લઈ લઈશું, પણ એક વખત નજર ફરીથી કરી લઈએ. તમને આખી વાર્તા યાદ છે મિત્રો? તમને તીર્થંકરો કેટલા તો યાદ છે, 24 છે. પહેલાં કોણ? તો કે ઋષભદેવ, પછી મહાવીર સ્વામી યાદ જ છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર એમાં મોટાભાગના એ રાજ્યોની અંદર અનુયાયીઓ છે. શ્વેતાંબર, દિગંબર એવા બે પાઠ છે. કલ્પસૂત્ર ધાર્મિક પુસ્તક છે. કર્મનો સિદ્ધાંત, જીવન મૃત્યુ અને આત્મા આ ત્રણ વસ્તુ એનો બેઝ છે. અને નવે નવ જો વિચારીએ તો અનેકાંતવાદ, મોક્ષ ધર્મ, કર્મ, અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તે અને પરલૌકિકવાદ. ઇઝ ઇટ ઓકે? જો મિત્રો તમે ટૂંક નોંધ લખી રહ્યા છો તો આ બધી વસ્તુને તમે ધ્યાનમાં લઈ લેજો. પ્રાચીન ધર્મ, મહાવીર સ્વામી છે એ 24માં તીર્થંકર, આમ જોઈએ ને મિત્રો તો એ સ્થાપક ગણાય છે. શું કામ? કારણ કે ભલે 24માં હતા પણ એના અનુશાસન હેઠળનું જે અત્યારનું બધું જે જૈન ધર્મ ચાલી રહ્યો છે તો એ મહત્વની વાત છે. એટલે સ્થાપક એ દ્રષ્ટિએ કહેવાય છે. અને પ્રથમ છે એ ઋષભદેવ છે, એટલે 24માં કહીએ કે છેલ્લા કહીએ તો મહાવીર સ્વામી આવે છે. અને દિગંબર એટલે કે વસ્ત્ર ન પહેરનાર, તો શ્વેતાંબર અને દિગંબર. 0.37% હે ને પ્રમાણમાં બિલકુલ ભારતની અંદર બિલકુલ ઓછા છે. ત્રણેય રાજ્યો, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, એ પણ ખબર છે. ઉપવાસનું અનુસંધાન, ધર્મની મુખ્ય વાતો હે ને, તો એ પણ કર્મનો સિદ્ધાંત, જીવન મૃત્યુ, આત્મા. ઉપવાસ છે સ્વશુદ્ધિ માટે, માનસિક શિસ્ત છે એ વૈચારિક શુદ્ધિ માટે, કલ્પસૂત્ર ધાર્મિક પુસ્તક, અને તત્વજ્ઞાનના નવે નવે વસ્તુ તમને યાદ છે. મિત્રો એક ઇચ્છા છે કે ટેક્સ્ટબુકથી થોડુંક વિશેષ મહાવીર સ્વામી વિશે થોડું જાણી લઈ. તો અમસ્તુ હું તમને પૂછીશ નહીં, પણ એક નજર કરજો, કદાચ ક્યાંક ઉપયોગી થઈ જાય. મિત્રો જીન, આપણે જૈન ધર્મ છે ને, જીન શબ્દ, જીન એટલે શું? કે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર, એને જીન કહેવાય. તો જે વિતરાગ થયેલા જે સાધુ છે એને જીન કહેતા, જે વિતરાગ એમ એટલે કે એકદમ ત્યાગી હોય, રાગ દ્વેષથી પર હોય એવા સાધુ. તો મિત્રો એ જીન ઉપરથી જૈન બન્યું છે. અને જે મહાવીર સ્વામી છે ને 24માં તીર્થંકર છે. તીર્થંકર એટલે જૈન શાસન રૂપી તીર્થ જે બાંધી આપ્યું હતું એ. તો મિત્રો મહાવીર સ્વામી એ 24માં છે. એને નાનપણમાં એનું જે નામ હતું એ વર્ધમાન હતું. પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. પત્ની યશોદા, પુત્રી પણ હતી પ્રિયદર્શના. તમને ખ્યાલ છે 30 વર્ષે એ સાધુ થવા નીકળી ગયા. 12 વર્ષ સુધી તપ કર્યું અને એ પોતે જીન બન્યા. જીન એટલે તમે કહો છો કે વિતરાગ સાધુ.
મિત્રો જન્મ કુંડગ્રામ બિહારની અંદર, અને 599 ઈસવીસન પૂર્વે 599 તો કુંડગ્રામ એ પણ બિહારની અંદર, અને મૃત્યુ પણ પાવાપુરી બિહારની અંદર દિવાળીના દિવસે, અને એ ઈસવીસન પૂર્વે 527 72 વર્ષે મૃત્યુ. તો એનો જે ઉપદેશ ગ્રંથ છે એનું નામ છે આગમ. આગમ એને ગણપીટક પણ કહે છે. તો એ ઉપદેશનો ગ્રંથ છે. મિત્રો જૈન સાહિત્ય છે મોટાભાગે પ્રાકૃત ભાષાની અંદર, મતલબ કે અર્ધમાગધી ભાષાની અંદર લખાયેલું છે. 123માં કોણ હતા? તો પાર્શ્વનાથ હતા, એ યાદ રાખજો. એને ચાર વર્તો આપ્યા હતા, અહિંસા, સત્ય, અસ્થિ અને અપરિગ્રહ. મહાવીરસ્વામીએ એક વધારાનું એક એડ કરેલું, એટલે પાંચ મહાવ્રતો જે કહેવાય છે ને એમાં એક પાંચમું બ્રહ્મચર્ય એ એડ કર્યું હતું. મિત્રો આ અમસ્તી ખાલી માહિતી ક્યાંક કદાચ તમને કંઈ કામ આવી જાય. જો તમે રેડી હો તો ટેસ્ટ લઈ લો, ચાલો જોઈએ. તો મિત્રો આર્યા તમારા સામે 11 પ્રશ્નો, અને મને ખાતરી છે કે તમે બિલકુલ સાચા જવાબ આપવાના જ છો. પહેલું જ, જૈન ધર્મમાં ધાર્મિક પુસ્તકનું નામ શું છે? બિલકુલ સાચું, કલ્પસૂત્ર. જૈન સમુદાયના ધાર્મિક સંદર્ભે બે વિભાગ એટલે ક્યા? વેરી ગુડ, શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર અને દિગંબર એમ પૂછે. દિગંબર એટલે તો વસ્ત્ર ન પહેરનાર. ગુજરાતીની અંદર કદાચ પૂછે દિગંબર હે ને, તો દિશા જેનું વસ્ત્ર છે તે, બરાબર, સામાસિક શબ્દમાં પૂછાય તો એ પણ યાદ રહે. ત્રીજું, જૈન ધર્મમાં કેટલા તીર્થંકરો થયા? બિલકુલ સાચું છે, 24. બિલકુલ સાચું. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ? વેરી ગુડ, ઋષભદેવ. અને જૈન ધર્મના છેલ્લા તીર્થંકર કોણ, એટલે કે 24માં પૂછે તો એ કોણ? બિલકુલ સાચું, મહાવીર સ્વામી. અને હા, ભારતમાં મુખ્યત્વે ક્યાં રાજ્યોમાં જૈન ધર્મના અનુયાયીઓ છે? બિલકુલ સાચું, ગરમ યાદ આવી ગયું ને, ગુજરાત, રાજસ્થાન ને મહારાષ્ટ્ર. ગુજરાત, રાજસ્થાન ને મહારાષ્ટ્ર. જૈન ધર્મમાં કઈ બાબતોને મુખ્ય માનવામાં આવે છે? યસ, કર્મનો સિદ્ધાંત, જીવન મૃત્યુ અને આત્મા. કર્મનો સિદ્ધાંત, જીવન મૃત્યુ અને આત્મા. ત્યાર પછી જૈન ધર્મને કઈ એમ નવ બાબતો જે તત્વજ્ઞાન સ્વરૂપે લઈ શકાય? તો મિત્રો નવે નવ તમને યાદ જ છે, અનેકાંતવાદ, મોક્ષ, ધર્મ, કર્મ, અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય, પરલૌકિકવાદ. બિલકુલ સાચું છે, આ બધા નવે નવ તમને યાદ છે. જૈન ધર્મમાં સ્વશુદ્ધિની તપસ્યા એટલે ઉપવાસ. બિલકુલ સાચું, ઉપવાસ. અને જૈન ધર્મમાં વૈચારિક શુદ્ધિ માટે કઈ શિસ્તનું મહત્વ છે? માનસિક. એક્ઝેક્ટલી, માનસિક. અને ભારતમાં જૈન ધર્મના સમુદાયની વસ્તી કેટલા ટકા? બિલકુલ સાચું છે, 0.37%. તો મિત્રો કેટલા સાચા પડ્યા એ કોમેન્ટ્સમાં અત્યારે જ લખી નાખો, અને હા, વલોણું તમારા માટે રેડી છે. મિત્રો આપણે બધા જ્ઞાનના પ્રવાસે નીકળ્યા છીએ, અને જ્ઞાનના પ્રવાસ જ્યારે શરૂ કરી દીધો છે ત્યારે કોઈ ને કોઈ સ્થાન આપણા માટે નિશ્ચિત છે, કઈ જગ્યાએ પહોંચવું છે એ પણ નિશ્ચિત છે, અને એટલે જ ઝડપભેર આપણે બધા આગળ વધી રહ્યા છીએ. અને એટલે જ આજના વલોણાની અંદર કે પ્રવાસ તો શરૂ થઈ ચૂક્યો, હવે અટકશે નિશ્ચિત સ્થાને. પ્રવાસ તો શરૂ થઈ ચૂક્યો, હવે અટકશે નિશ્ચિત સ્થાને. માર્ગે છો ને પ્રલોભનો, ના લલચાવું છે ધ્યાને. જ્યાં મિત્રો પ્રલોભનો આવી શકે એમ છે, આસપાસ હોય છે, પણ આપણે નક્કી કર્યું છે હવે લલચાવવું નથી, એટલે આપણા ધ્યાનમાં જ છે કે હવે લલચાશું નહીં. તો મિત્રો જે લોકો લલચાશે નહીં, જે પોતાનો સમય ખોટો બગાડશે નહીં અને આગળ વધ્યા જ કરશે, વધ્યા જ કરશે, તો વિચારો કોણ રોકી શકશે? ન વળી કંઈ. અને એટલા માટે જ આવો, બધા પરિવારના મિત્રો જે રીતે આગળ વધ્યા છે એમ આપણે પણ ખૂબ ઝડપથી આગળ વધીએ, બધાને આગળ લઈ પણ જઈએ, કારણ કે આપણે આગળ વધશું તો કોઈનો હાથ ઝાલી અને આપણે પણ આગળ એને લઈ જઈ શકશું. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. જોઈએ આજે કોના કેટલા સાચા પડ્યા છે કોમેન્ટ્સમાં. આવજો.